જય શ્રી કૃષ્ણ. નમસ્તે બાળકો, કેમ્પસ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો અભ્યાસ ચાલુ કરતાં પહેલાં આપણે ભગવાનને યાદ કરીશું. તો બધાને હાથ જોડેલા અને આંખો બંધ. ઓમ સહના ભવતો સહનો ભુનક્તો સહ વીર્યમ કરવાવહે તેજસ્વિના વધીતમસ્તુ મા વિદિશાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધોરણ HKG વિષય ગુજરાતીમાં આપણે આજે પુસ્તકમાં પૂરવાનું છે. ચાલો ગુજરાતીઓની પરિચયમાં આપણે પાન નંબર 6, 7, 8 અને 9 સુધી પૂર્યું. કકોને શબ્દો પૂરાઈ ગયા. હવે પાન નંબર 10 આપણે પૂરવાનું છે. તમે બધાએ પૂરી લીધું હશે. ચાલો ગુજરાતીઓની પરિચય બધાએ કાઢી લીધી. ચેક રબર, પેન્સિલ, સંચો બધાએ બાજુમાં રાખવાનો. ચેક રબર ને સંચાની જરૂર હોય તો જ ઉપયોગ કરવાનો, પેન્સિલ હાથમાં રાખવાની. પાન નંબર 10 ઉપર આપણે આજે પૂરીશું. તો આમાં શું છે, ચિત્ર ઓળખી ખાના પૂરો. તો આપણે જો આમાં ચિત્ર આપેલા છે, એ ચિત્ર શેનું છે એ જોવાનું છે. ચાલો આગળના વિડીયોમાં આપણે ખાના પૂરતા શીખી ગયા. આપણે બોર્ડમાં શીખ્યું હતું, પ્રેક્ટિકલ ખબર છે ને, તો ખાના પૂરતા આપણે શીખી લીધું હતું. તો હવે આપણે પુસ્તકમાં ખાના પૂરશું. પહેલાં આપણે ચિત્ર જોવાનું છે, શેનું ચિત્ર છે એ પ્રમાણે આપણે ખાનામાં લખવાનું છે. આ ચિત્ર શેનું છે, અજગર. આ તો કે મગર. તો એ આપણે ખાનામાં લખવાનું છે, અજગરનું ચિત્ર છે આ. તો શું ત્યાં લખશું, પહેલાં અ અ, પછી કયો શબ્દ છે તો કે જ. અ જ, પછી ગ, તો ગ લખીને આવ્યો છે એટલે આપણે લખવાનો આવશે નહીં. પછી શું છે, ર. ર લખીશું આપણે, અ જ ગ ર થઈ ગયું. અ જ ગ ર, આ થઈ ગયું આપણે ખાનું પૂરાઈ ગયું. હવે બાજુમાં જુઓ, આ શેનું ચિત્ર છે તો કે મગર. તો આપણે મગર આમાં લખવાનું છે. તો આ મગરનું ચિત્ર છે તો અહીં શું પહેલાં લખશું આપણે, તો કે મ. ગ તો લખ્યો છે એટલે ગ લખવાનું આવે નહીં. અહીં શું આવશે, ર. ચાલો આપણે ફરીથી જોઈ લેશું. અ તો અહીં અ લખાઈ ગયો, જ તો જ લખાઈ ગયો, ગ લખીને આવ્યો તો એટલે લખવાનું આવશે નહીં. તો અહીં શું આવશે, ર. અ જ ગ ર બની ગયું. ચાલો આ શેનું ચિત્ર છે, મગર. તો આપણે મગર કેવી રીતે લખ્યું જોશું. અહીં મ તો આપણે મ મૂક્યો, ગ તો ગ લખીને આવ્યો, તો પછી આપણે ર લખ્યો તો થઈ ગયું મ ગ ર. હવે બાજુનું આપણે જોશું ખાનામાં પૂરવાનું. આ ચિત્ર શેનું છે, પરબ. તો પરબ કેને કહેવાય ખબર છે તમને, બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, ક્યાંય પણ રોડ ઉપર, સ્કૂલમાં હોય, આપણે બધા પાણી પીવા જાય છે ને, ત્યાં પાણીનું પર, એને પાણીનું પરબ કહેવાય. ત્યાં નળ હોય, ગ્લાસ રાખેલા હોય. ચાલો, સ્કૂલમાં પણ પાણીનું પરબ હોય, મંદિરમાં હોય, ઘણી જગ્યાએ પાણીના પરબ હોય ને, આપણે પાણી પીએ છીએ એનું ચિત્ર છે. આ ચિત્ર શેનું છે, બતક. તો બતક ક્યાં રહે પાણીમાં, એ તો તમે બધાએ જોઈ જ હશે. તો આપણે આ પરબ અહીં લખશું ખાનામાં. તો પેલો શું છે અહીંયા, પ. તો અહીં શું લખશું આપણે, પ. પછી કયો મૂળાક્ષર છે તો કે ર. ચાલો, પ તો અહીં પ લખો આપણે, ર તો લ લખો, અને બ તો બ લખીને આવ્યો છે આપણે લખવાનું આવશે નહીં. પ ર બ થઈ ગયું. હવે નીચેનું જોશું આપણે, આ શેનું ચિત્ર છે તો કે બતક. તો આપણે અહીં બતક લખવાની છે. તો બ તો લખીને આવ્યો છે, બ પછી કયો મૂળાક્ષર છે તો કે ત. તો આપણે ત્યાં શું લખીશું, ત. તો પછી ક. ચાલો, બની ગયું બ ત ક. ખાનું પૂરાઈ ગયું, બ ત ક. હવે એની બાજુનું જોવો ચિત્ર શેનું છે, ઝરક. આ ક્યાં રે ઝરક, જંગલમાં રે. ક્યાં રે, જંગલમાં. આ ચિત્ર શેનું છે, રથનું. રથ તો તમે બધાએ જોયો જ હશે. હમણાં જો અષાઢી બીજ આવશે તો એમાં જગન્નાથ પ્રભુની યાત્રા નીકળશે ને, એમાં ભગવાનને આ રથમાં બેસાડીને બધાએ ફેરવે, તો એ આ રથ છે. તો આપણે પહેલાં શું લખશું, ઝ ર ખ. તો અહીં પહેલાં શું લખશું આપણે, ઝ, ને ર લખ્યો છે, ર લખવાનો આવશે નહીં. એના પછી કયો મૂળાક્ષર છે તો કે ખ.
ચાલો લખાઈ ગયું અહીંયા જ રખો તો અહીં થઈ ગયું. હવે શેનું ચિત્ર છે તો કે રથ, તો ર તો લખીને આવ્યો છે, નીચે શું છે થ, તો અહીંયા શું આપણે લખશું થ. હવે એની નીચે જુઓ શેનું ચિત્ર છે, બટન. બટન તમારે જોયું જશે આપણે શર્ટમાં પેન્ટમાં બધા બટન ટાંકેલા હોય ને, એ આ બટન છે. અને આ શું છે, બરફ. તો બરફ તો બધાને બહુ ભાવે, બરફ તમે ખાતા હશો ને, શરબતમાં છાશમાં આપણે બધા બરફનો ઉપયોગ કરીએ. તો પહેલાં આપણે શું છે ચિત્ર, બટન. તો આપણે બટન લખશું, બ લખીને આવ્યો છે, તો એના પછી કયું છે તો કે ટ, ટ પછી શું છે ન. ચાલો બટન, તો બટનનું ખાનું પૂરાઈ ગયું, બટન થઈ ગયું. હવે નીચે શું છે, બરફ. તો બ લખ્યો છે અહીંયા, તો બ આપણે લખવાનો આવે નહીં. બ પછી કયો છે તો કે ર, તો આપણે અહીં શું લખશું ર. ર પછી શું છે, ફ. ચાલો ફ લખાઈ ગયો. હવે વાંચી જુઓ એકવાર, બટન બટન, પછી બરફ બરફ. ચાલો લખાઈ ગયું. જો અહીંયા આપણે બ લખ્યો છે તો તમે અહીં બ પાછળ લખો તો તમારે એક ખાનું ઘટે, એટલે જે લખ્યું એ મૂળાક્ષર આપણે લખવાનો આવે નહીં. હવે આ ચિત્ર શેનું છે તો કે સફરજન. સફરજન તો બધાને બહુ ભાવતું હશે, સફરજન બધા ખાવ છો ને, સફરજન રોજ આપણે ખાવું જ જોઈએ. આ શું છે, હરણ. તો હરણ છે અહીં લખેલું છે, સફરજન લખેલું છે. તો ઉપર શેનું ચિત્ર છે, પહેલાં સફરજન. ચાલો પહેલાં શેનું ચિત્ર છે, સફરજન. તો આપણે ખાનામાં સફરજન લખવાનું છે. પહેલો મૂળાક્ષર કયો છે, સ. તો પહેલાં ખાનામાં આપણે શું લખશું, સ. ચાલો સ લખાઈ ગયો. સ પછી કયો છે, ફ. તો બીજા શું લખશું મૂળાક્ષર આપણે, ફ. પછી શું છે, ર. તો ર તો લખીને આવ્યો છે એટલે ર આપણે લખવાનો આવે નહીં. પછી શું છે, જ. આપણે જ લખો. જ પછી શું છે તો કે ન. ચાલો એકવાર આપણે વાંચી લઈશું, સ ફ ર જ ન, સ ફ ર જ ન. તો આમાં ર લખેલો હતો એટલે આપણે ર લખ્યો નહીં. હવે આ ચિત્ર શેનું છે તો કે હરણ. તો આપણે હરણ આ ખાનામાં લખવાનું છે. તો પહેલાં શું છે, હ. તો પહેલાં ખાનામાં આપણે શું લખશું, હ. હ પછી ર, તો ર લખીને આવ્યો છે એટલે લખવાનું આવે નહીં. એના પછી શું છે, હણ. ચાલો લખાઈ ગયું હરણ. ચાલો આ ચિત્ર શેનું છે તો કે પર્વત. પર્વત તમે જોયું હશે કે નહીં, આપણે શાકભાજી લેવા જઈએ ને એની પાસે આ પર્વત હોય, પર્વતનું શું બને તો કે શાક. પછી આ શું છે, પગ. પગથી આપણે ચાલીએ છીએ, રમીએ છીએ ને, ડાન્સ કરીએ છીએ. તો આપણે પહેલાં શું લખવાનું છે, પર્વત. તો પ પ લખીને આવ્યો છે, એના પછી કયો મૂળાક્ષર છે તો કે ર. પ પછી આપણે શું લખશું ખાનામાં, ર. ર પછી શું છે, વ. તો વ લખશું આપણે. વ પછી શું છે તો કે અડ. પ ર વ અડ થઈ ગયું. અહીં પડવ લખેલું હતું તો આપણે ઉપર ખાનામાં પડવ લખાઈ ગયું. એના પછી શેનું ચિત્ર છે તો કે પ ગ. તો પ અને ગ, તો પ લખીને આવ્યો છે ઉપર ખાનામાં, તો આપણે પ લખવાનો આવે નહીં. તો એના પછી શું છે તો કે ગ. ચાલો થઈ ગયું પ ગ. ચાલો આપણે ખાના પુરાઈ ગયા. હવે આપણે નીચે શું જોઈને લખવાનું છે, ચિત્ર જોઈને શબ્દ બનાવવાના છે. તો આ ચિત્ર શેનું છે તો કે ઘર. ઘરમાં આપણે રહીએ છીએ ને, આપણે વરસાદથી બચાવે, તડકાથી બચાવે, એ આપણે ઘરમાં રહીએ છીએ એનું ચિત્ર આ છે. આ ચિત્ર શેનું છે તો કે વટ. વટ તો આપણે વટ કેટલો આપણને છાંયો આપે, વટ નીચે બેસીએ તો આપણે આ વટનું ચિત્ર છે. આ શું છે, કમળ. તો કમળ ક્યાં રહે, ઉગે પાણીમાં. પછી આ શું છે તો કે લસણ. લસણ તો આપણે બધાને બહુ જ ભાવે, આપણે શાકભાજીમાં નાખી, પાઉંભાજીમાં નાખી, લસણનો ઉપયોગ બધાય બહુ જ કરે છે, એ પણ ગુણકારી પર છે. આ ચિત્ર શેનું છે તો કે કરવત. કરવત શેનમાં ઉપયોગ આવે તો કે લાકડાનું આપણે ફર્નિચર બનાવી એમાં કરવતનો ઉપયોગ થાય. પછી આ શું છે, બસ.
તો આપણે દાદાને ઘરે જાય, મામાને ઘરે જાય, ક્યાંય પણ આપણે ગામ જાય તો બસમાં બેસીને આપણે જાય છીએ. બસમાં બેસવાની તો બહુ મજા પડે. આ શું છે? ફળ. આ શેના ચિત્રો છે? ફળ. તો સફરજન છે, ચીકુ છે, નારંગી છે અને કેળું છે, તો એને શું કહેવાય? ફળ. આ શું છે? હળ. ખેડૂત છે ને, ખેતી કરે ને ત્યારે હળનો ઉપયોગ કરે. આ ખેડૂતનો ઉપયોગ કરવાનું સાધન છે. વાડીમાં જો ખેતર હોય, તમે જોયું હશે, ત્યાં હળનો ઉપયોગ થાય. આ શું છે? તો કે નળ. નળ આપણે જો પાણી આપણે નાહી, વાસણ કરીએ, રસોઈ બનાવીએ, એ પાણી ક્યાં આવે? નળમાંથી. તો આ શેનું ચિત્ર છે? તો કે નળ. આ શું છે? બળદ. આ ચિત્ર શેનું? બળદનું છે. ચાલો, આ ચિત્ર શેનું છે? તો કે ઘર. તો આપણે શું લખશું? ઘર. ચાલો, ઘરનું ચિત્ર છે. તો આપ ચિત્ર જેને શબ્દ બનાવવાનું હતું, તો આપણે ચિત્ર ઘરનું હતું, તો અહીં ઘર લખ્યું. ચાલો, આ ચિત્ર શેનું છે? કે વડ. આપણે લખ્યું વડ. પછી આ ચિત્ર શેનું છે? કમળ. તો પહેલાં શું આપણે કરશું? ક મ અને અડ. કમળ. ચાલો, કમળ લખાઈ ગયું. હવે ચિત્ર શેનું છે? તો કે લસણ. લસણ તો બધાએ જોયું જ હશે, મમ્મી ફોલતા હોય, રસોડામાં હોય. લ સ ણ. કોઈ કોઈ તો બાળકો લસણ એમનેમ ફોલીને ખાતા હોય. પછી આ ચિત્ર શેનું છે? તો કે કરવત. ક ર વ ત. ચાલો, કરવત લખાઈ ગયું. આપણે ફરીથી જોઈ લઈશું. આ ચિત્ર શેનું છે? તો કે ઘર. તો આપણે ઘર લખ્યું. આ વડનું ચિત્ર તો વ ડ લખ્યું. આ ચિત્ર શેનું છે? તો કે કમળ. તો ક મ અળ લખ્યું આપણે. એના પછી જુઓ, જો આ લસણ છે તો લ સ હણ લખ્યું. હવે આ શું છે? તો કે કરવત. ક ર વ ત આપણે લખ્યું. ચાલો, ચિત્ર જોઈને આપણે શબ્દ બનાવી નાખા એક સાઈડના. હવે બીજી બાજુ આપણે જોશું. આ ચિત્ર શેનું છે? તો કે બસ. બસમાં બેસવાની તો બધાને બહુ મજા આવે. બસમાં બેસવું હોય તો આપણે ક્યાં જવું પડે? તો કે બસ સ્ટેશનમાં. બસ સ્ટેશનમાં જઈ ત્યાં બસ હોય, એટલે આમાં બેસીને આપણે બહારગામ જઈએ છીએ. તો આપણે શું લખશું? બ સ. ચાલો, આ ચિત્ર શેનું છે બોલો? જોઈ. ફળ. કેનું છે? તો કે ફળ. તો ફળ તો બધાને બહુ ભાવે, બધા બહુ ખાતા હશો. દાડમ, ચીકુ, સફરજન, નારંગી, કેરી, કેળા. તો આપણે ત્યાં શું લખશું? તો કે ફ અને અડ. ચાલો, આ ચિત્ર શેનું છે? ચાલો, ચિત્ર શેનું છે? હળ. તો પહેલાં આપણે શું લખશું? હ અને અડ. પછી આ શેનું છે? તો કે ન અડ. આપણે નળનો ઉપયોગ તો ઉઠતા પહેલાં ચાલુ કરી દઈએ છીએ. આપણે બ્રશ કરીએ, હાથ પગ ધોઈએ, નાહીએ, તો આપણે એમાં પાણી આવે, તો પાણીનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. આ ચિત્ર શેનું છે? તો કે બળદ. બ અડ દ. ચાલો, બસનું ચિત્ર તો આપણે લખ્યું બ સ. આ ફળનું ચિત્ર તો હ અડ. આ શું છે? હ અડ. તો આપણે અહીં લખ્યું હ અડ. આ શું છે? નળ. તો ન અડ. આ શું છે? બળ. તો લખ્યું આપણે બ અડ દ. તો આપણે ચિત્ર જોઈને શબ્દ બનાવતા શીખી ગયા અને લખ્યું પણ આપણે. તો તમારે આ વિડીયો જોઈને તમારે પુસ્તકમાં પાનન નંબર 10માં પૂરવાનું છે. આ તમારું હોમવર્ક છે. સરસ મજાના અક્ષરે તમે પાનન નંબર 10 પૂરજો. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.